સુરેન્દ્રનગરમાં કટ્ટી પરિશ્રમના નેજા હેઠળ જિલ્લા રિક્ષા એસોસિએશન દ્વારા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી. ગુજરાતના રિક્ષા ચાલકોને 5,000 કરોડના પેકેજમાં સમાવેશ કરવાની જિલ્લા રિક્ષા એસોસિએશન દ્વારા માંગ કરાઈ. રાજ્ય સરકાર દ્વારા રિક્ષા ચાલકોને 5,000 રૂપિયા આપવાનું વચન લોલીપોપ સમાન સાબિત થયું. સરકારની આત્મનિર્ભર યોજના હેઠળ લોકોના ધંધા રોજગાર જળવાઈ રહે તે બાબતે સરકારી બેંકો દ્વારા લોન આપીને આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે આ બાબતે ગુજરાતના રિક્ષા ચાલકો પણ 5,000 કરોડના પેકેજમાં સમાવેશ કરવાની સુરેન્દ્રનગર જિલ્લામાંથી માંગ ઉઠી છે. હાલ કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે જિલ્લામાં હજારો રિક્ષા ચાલકોને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. આથી આ બાબતે સુરેન્દ્રનગર કટ્ટી પરિશ્રમ જિલ્લા રિક્ષા એસોસિએશનના નેજા હેઠળ પ્રમુખ ગિરિરાજસિંહ ઝાલા, રાણાભાઈ, મુસ્તાકભાઈ, રમજાનભાઈ, ભુવાભાઈ, જાફરભાઈ, બસીરખાન, એસઆર કુરેશી વગેરે આગેવાનો દ્વારા ગુરૂવારે કલેક્ટર કચેરીએ રજૂઆત માટે દોડી આવ્યા હતા. તેમ છતાં આગામી દિવસોમાં આ મામલે આગામી 30 દિવસમાં રિક્ષા ચાલકોને ન્યાય નહીં મળે તો જલદ આંદોલન આપવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સુરેન્દ્રનગર કટ્ટી પરિશ્રમ રિક્ષા એસોસિએશન દ્વારા આજે અમે કલેક્ટરશ્રીને ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈએ જાહેરાત કરેલી આર્થિક પેકેજ રિક્ષાવાળાના તમામને અમે આપશું 5,000 રૂપિયા. પણ આજ સુધી એક પણ રૂપિયો નથી આવ્યો ત્યારે અમે સૌએ એક કારોબારીની મિટિંગ બોલાવી સર્વમતે ઠરાવ કર્યો અને કલેક્ટરશ્રી આગળ રજૂઆત કરી અને અમે પત્ર દ્વારા વિજયભાઈને અમે સહાય તાત્કાલિક દે, કારણ કે કોઈ કામ ધંધો થયો નથી, 60 દિવસ લોકડાઉનના કારણે આર્થિક પરિસ્થિતિ બગડી ગઈ છે. આજે એ લોકો બેરોજગાર બની ગયા છે, એમના બાળકોનું શિક્ષણનું ભવિષ્ય બગડે છે, પોતાનું સંસારી જીવન બગાડીને આજે લોકડાઉનને માન આપીને એમને કાયદાનું પાલન કર્યું છે. ત્યારે વિજયભાઈ રૂપાણી જો આ જાહેરાત કરીને ફરી જતા હોય તો એમને એ પદ ઉપર બેસવાનો કોઈ હક નથી. નાના અને ગરીબ માણસોને આવી રીતે લોલીપોપો આપી અને મજાક કરી છે તો આ મજાક ખરેખર આવતા દિવસોમાં હું એવું માનું ગુજરાતમાં 20 લાખ રિક્ષાના કામદારો, મારા મિત્રો, યુનિયનો દ્વારા અમે આંદોલનના માર્ગે ના જવું પડે એટલે તાત્કાલિક ધોરણે અમને સહાય ચૂકવવી એવી અમારી માગણી. આ અમે 30 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે, કારણ કે પ્રોસિજર લાંબી છે, સરકાર શું કહેવા માગે છે, સરકારના જવાબ આવ્યા પછી જો જવાબ રિક્ષાવાળા તરફથી હશે તો અમે કોઈ વસ્તુ નહીં કરીએ. પરંતુ હું એટલું ચોક્કસ કહીશું, જો અમારી માગણી નહીં સંતોષાય તો 30 દિવસ પછી અમે રોડ ઉપર આવીને પણ આંદોલન જલદ આંદોલન કરશું.